સુરેન્દ્રનગરથી છે કે જ્યાં ભાજપના નેતાઓએ ફરી ટોળા ભેગા કર્યા. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શાયકે જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજા કરાવડ્યા. ધ્રાંગધ્રા ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કેન્દ્રમાં મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમ આયોજિત થયો કે જેમાં માસ્ક તેમજ અન્ય કેટલીક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આઈકે જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ત્યાં હાજર હતા અને લોકોએ ભીડ કરી અને ફોટો પડાવ્યા, પણ તેમાં નિયમો ભૂલાઈ ગયા. કોઈ પણ રાજકીય કાર્યક્રમને યોજવાની અત્યારે પરવાનગી નથી, છતાં પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમ તો યોજ્યો, પરંતુ સાથે જ નિયમોના પણ ધજા કરાવડાવ્યા. અનેક લોકોની સંખ્યા ત્યાં આપ જોઈ શકો છો તસવીરોમાં જ, કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સ અત્યારે દેખાઈ રહ્યું નથી. સાજિદ બેલી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. સાજિદ, આખો મામલો શું હતો? કેટલા લોકોની ભીડ ત્યાં આ આગેવાનોએ ભેગી કરી દીધી? ફ્રૂટ વિતરણ અને માસ્ક વિતરણ નો કાર્યક્રમ હતો, પરંતુ સામાન્ય લોકોને એક માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સ વગર જે મેમાં આપવામાં આવતા હોય, ભેટ કરવામાં આવતો હોય, ત્યારે આ રાજકીય નેતાઓ જયારે આખી ભીડ એકઠી કરી અને લોકોને ભેગા કરીને સંક્રમણ વધારવાની કોશિશ કરતા હોય, ત્યારે નેતાઓ પર કેમ કોઈ કાર્યવાહી નથી એવું સામાન્ય પ્રજામાં પણ હાલ લોકો કહી રહ્યા છે. જેથી કરીને હાલ આ જે ધ્રાંગધ્રા ખાતા કાર્યક્રમ થઈ હતો એમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. જી સાજિદ, આ કાર્યક્રમ શેનો યોજવામાં આવ્યો હતો? કેટલી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા? જે વાત કરવા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કેન્દ્ર સરકારમાં 7 વર્ષ પૂર્ણ થતા એ જે પૂર્ણ થતા હોય ત્યારે આજે આ કાર્યક્રમ ફૂટ વિતરણ અને જે માસ્ક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ માસ્ક વિતરણ ના કાર્યક્રમમાં તે સોશિયલ ડિસ્ટન્સના ધજા ઉડી યાત્રા સરખામણ થયા તેવા લોકો ભેગા થયા હતા. જી સાજિદ, આખી ઘટના જયારે સામે આવી છે ત્યારે શું સ્થાનિક પોલીસની કે વહીવટી તંત્રની નજર ન પડી આ તસવીરો સામે? જી જો વાત કરવામાં આવતી સ્થાનિક પોલીસ છે તો અહીંયા હાજર ન હતી, પરંતુ જો વાત કરવામાં આવે સોશિયલ મીડિયામાં જયારે આ જે વિડીયો વાયરલ થયા છે અને જયારે આ ટીવી અને મીડિયામાં આવે છે ત્યારે હવે વાત કરવામાં આવે છે કે પોલીસ પણ એક્શનમાં આવી છે અને પોલીસ પણ હવે હાલ તપાસ કરી રહી છે કે અહીંયા કોણ કોણ લોકો હાજર હતા અને શું આ કોણ કોણ છે અને કોણ કોણ અને આ કાર્યક્રમનું આયોજન પાછળ કોની કોણ છે તેની તપાસ કરી રહી છે. સાજે સવાલ બિલકુલ એ જ છે કે આખરે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ? આભાર આ તમામ જાણકારી બદલ. અમારા સંવાદદાતાએ વિગતો આપી કે માસ્ક વિતરણનો કાર્યક્રમ હતો, પરંતુ કોરોનાનો કાળ છે, માસ્ક વિતરણના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાઈ ગયું છે અને અનેક લોકોની ભીડ એકઠી કરી દીધી. આ કોઈ સામાન્ય કાર્યકર્તાઓ નથી, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે કે જેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન થયું. એક તરફ સરકાર જ પરિપત્ર બહાર પાડે છે કે કોઈ પણ પ્રકારના રાજકીય કાર્યક્રમોની પરવાનગી નથી, તો શું આને રાજકીય કાર્યક્રમ કહેવો કે કેમ એ સવાલ છે. સવાલ એ છે કે નિયમો માત્ર જનતા માટે છે, નેતાઓ માટે નથી? શું જનતાએ જ નિયમોનું પાલન કરવાનું અને આ તમામ નેતાઓને પરવાનો મળી ગયો કે તેઓ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે?